નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ છ વિષે ગુજરાતીમાં મિત્રો આપણી પ્રશ્ન બેંક આધારિત તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ જે એકમ કસોટી લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો ચેનલમાં પણ પહેલીવાર આવેલા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો ધોરણ છ ના તમામ પ્રકારના વિડીયો તમને સૌ પ્રથમ મળતા રહેશે અને વિડીયો ગમે તો લાઇક કરવાનું પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો ન ભૂલતા તો મિત્રો જે આપણે ધોરણ છની અંદર સોળ નવ બે હજાર ત્રેવીસના રોજ જે પેપર લેવાનું છે તેમાં પ્રકરણ નંબર બેમાંથી પૂછાવાનું છે સૌ પ્રથમ પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીએ સમાનાર્થી શબ્દ આપવાના છે જેમાં પહેલું છે પાંદ તો પાંદનું મિત્રો સમાનાર્થી શબ્દ શું છે તો પાંદડું એ રીતે વરસાદ તો વરસાદનો સમાનાર્થી શબ્દ મિત્રો તમારે આપવાનો રહેશે આપણે જેને હિન્દીમાં બારિશ કહીએ છીએ બરાબર વરસાદનું વર્ષા પણ થાય ત્રીજું છે સોડમ બરાબર પછી પાણી જળ પ્રજન્ય પરોણા મહેમાન ધરતી શબ્દ પસંદ કરી ખાલિયા પૂર્ણ કરવાની છે જેમ કે પાણીની ટાંકીની ખાલિયા શું પડ્યું છે તો અંદર શું પડ્યું છે એવું આવે બરાબર અત્યારે શું પડ્યું એવું ના આવે અંદર શું પડ્યું કારણ કે ટાંકીની અંદર હોય બીજું છે ખાલગ્યા ઊભે છે તે કોણ છે તો મિત્રો ત્યાં આપણે કહીએ છીએ કે ભાઈ ત્યાં ઊભો છે કોણ છે તારે શું થાય છે બરાબર આ રીતે પૂછીએ છીએ છે આ વર્ષે ખાલગ્યા પાક સારો થયો છે તો આ વર્ષે ગમે તે પાક આપણે લખી શકીએ અથવા તમારી જાતે અહીંયા લખવાનું છે ચૌદમું છે ઘણા બધાના બધા દેડકાના અવાજ માટે ખાલગ્યા શબ્દ પ્રયોજાયો છે બરાબર પછી ઘી પીરસવાના નાળચાવાળા જે સાધન છે એને શું કહેવાય બરાબર આપણે એને શું કહેતા હોઈએ છીએ જે ઘી પીરસવાનું નાચાવાળું સાધન હોય છે બરાબર તો આપણે વાડી એવું શબ્દ સાંભળતા હોય છે ઉત્તર ગુજરાતમાં તો એવી રીતે તમારે પણ શું છે એ તમે જણાવી શકો છો સોળમું છે ખાલગીયા જેવું મીઠું તો મધ જેવું મીઠું સત્તરમું તો ખાલગીયા જેવા દાંત તો દાડમની કળી જેવા દાંત અઢારમું ખાલગીયા જેવું ઢીલું તો ઘેંસ જેવું ઢીલું ઓગણીસમું ખાલગ્યા જેવું તીખું તો મરચાં જેવું તીખું વીસમું ખાલગ્યા જેવા અક્ષર તો મોતીના દાણા જેવા અક્ષર હવે એક એક વાક્યમાં ઉત્તર આપવાના હોય તો આપણે આ રીતે લખીએ પહેલો પ્રશ્ન છે કે ભાઈ ચોમાસામાં ધરતી માતા સાતથી લીલી સાડી ધારણ કરે છે તો જવાબ આવે કે ભાઈ ચોમાસામાં મેઘના જળથી ધરતી માતા ઘાસ વનસ્પતિ તેમજ વૃક્ષોની લીલોતરીથી જાણે લીલી સાડી ધારણ કરે છે બાવીસમું છે નદીના વહેતા પાણીમાં માછલા આખો દિવસ શું કરે મિત્રો નદીનું જે વહેતું પાણી માછલા છે એ ઘડીક પાણીની સામે ચાલે તો ઘડીક પાણીની સાથે ચાલે તો ઘડીક તળીએ જાય તો ઘડીક શ્વાસ લેવા ઉપર આવે તો આવી રીતે પ્રશ્ન લખી શકાય આગળ જોઈએ ત્રેવીસમો પ્રશ્ન છે વરસાદ થતાં દેડકા એકાએક ક્યાંથી આવી જડે છે તો મિત્રો ભોયમાં બેસીને સૂતેલા દેડકા છે વરસાદ થતાં એકાએક બહાર આવી જડે છે ભોય એટલે કે જમીન બરાબર પૃથ્વી અંદર પછી એવી રીતે મિત્રો તમારે બીજા પણ પ્રશ્નો લખવાના છે જેમ કે મેઘના જળ પૃથ્વી પર કેવી રીતે ઉતરી આવે નદીના કાંઠે સાનું ઝાડ છે મોટા માછલા ક્યાં જોવા મળે શક્કરો શક્કરખોરો શું ખાય શું ખાય છે બરાબર પછી કાગડાના માળામાં મોટે ભાગે ક્યાં જોવા મળે છે તો કે ભાઈ જે કોયલ હોય એના માળા પાસે લાપસીમાં ઘી રેડવા ક્યાં વાસણનો ઉપયોગ થાય છે નાના બાળકને મોઢું આવ્યું હોય ત્યારે શું કરવામાં આવે છે તો તમામ પ્રશ્નો મિત્રો આપણે જાતે લખવાના છે એ રીતે બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના હોય તો આપણે આવી રીતે આપી શકીએ કે ભાઈ નદીના પાણીમાં બાવળના ફૂલોનું શું થાય છે તો મિત્રો નદીના પાણીમાં બાવળના પીળા ફૂલો પડે છે પડી પડીને પાણીમાં તરે છે અને પાણી પીળા ફૂલોને નચાવતા નચાવતા ક્યાંક ને ક્યાંક દૂર લઈ જાય છે બરાબર એવી રીતે બીજા પણ પ્રશ્નો આપણે લખી શકીએ પ્રશ્ન બે છે મિત્રો ખાસ તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપી દઈએ કેવા પ્રશ્નો પૂછવાની શક્યતા છે તો સવિસ્તર ઉત્તરમાં જોઈએ તો કે ભાઈ તમે કઈ નદી એ ગયા હતા ત્યાં જઈને શું કર્યું હતું બીજું તમે જોયેલા નદી દરિયો તળાવ પર્વત તમને કોના જેવા લાગ્યા તે કહો ત્રીજું શક્કરખોરનું વર્ણન કરો ચોથું ચોમાસામાં ક્યાં જીવો જન્મતાથી સાથે જ બળી મરે છે પાંચમું પર્જન્યના પરોણા કોણ છે કોણ છો તેઓને પરોણા શા માટે કહે છે વગેરે પ્રશ્ન ત્રણ જેમ કે સાચી જોડણીવાળી મિત્રો શબ્દ સુધારીને લખવાનું તો અહીંયા ગર્જના છે આ રીતે લખાય પથ્થર છે આવી રીતે લખવામાં આવે બરાબર ચોખ્ખી ચોખ્ખા તો આવી રીતે લખાય ચોખ્ખે ચોખ્ખા બરાબર આવી રીતે લખવામાં આવે છે ચોખ્ખું ચોખ્ખું એમ ચોખ્ખું ચોખ્ખા પછી પૂંછડી આવી રીતે લખાય બરાબર સૌંદર્ય તો આવી રીતે લખાતું હોય છે પછી ગર્જના આવી રીતે લખાય પથ્થર તળિયું બરાબર આપણે જોયું ઋતુ તો આવી રીતે લખાય છે ઋતુ મિત્રો હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આપણે આપી શકીએ એના પછી ખાસ કરીને અહીંયા મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ છે નાના તો મોટું થાય નીતરા તો ડોહળા દૂર તો નજીક સવાર તો સાંજ બરાબર મીઠી તો ખારી દિવસ તો રાત નીતર્યા બરાબર તો સુક્યા સવાર સાંજ દૂર નજીક આનંદ બરાબર નાખુશ બરાબર દુઃખ એવી રીતે આ શબ્દ માટે એક જેમ કે જાડી ધારમાં જોરથી પડતો વરસાદ અને વરસાદનું બીજું નામ મુશળધાર બરાબર ઝૂમતો ટેકરાનો ખૂણો તો ભેખડ કામડીના જેવા રૂવા એક ચોમાસું જીવડો તો એને ભરવાડ કહેવાય સ્ત્રીના કપડામાં મુકાતી રંગીન કપડાં કે દોરીની પટ્ટી તો બોપટી એક જાતનો પવિત્ર ઘાસ કે દુર્વા ધરો કહેવાય ઘી પીરસવાની નાળચાવાળું સાધન તો વાઢી કહેવાય અને ઝુઝુમ તો ટેકરાનો ખૂણો બરાબર એને શું કહેવાય તો એવી રીતે મિત્રો પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો આવી રીતે એક શબ્દ સમૂહ માટે શબ્દ તમને પૂછાઈ શકે છે મિત્રો આ છે મોડલ પેપર છે આવું જ તમારું પ્રશ્નપત્રમાં નીકળવાની શક્યતા છે ખાસ કરીને તૈયારી કરી લેજો તમને પ્રથમ સત્રમાં પણ મિત્રો આ પેપર ઉપયોગી નીવડશે તો આશા છે કે તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મારાવાળા વિદ્યાર્થી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા